आप જોઈ શકો છો લોકો જે અંદર બેઠા છે એ પણ પોતાની કમ્પ્લેન બતાવી રહ્યા છે। बस में बैठा छे अत्यार बीआरटीएस ની અને તે ડિંડોલી સુધી જાય છે। ડિંડોલી ની મારે છે ને આપણે અલખાન પાસે કૈલાશનગર ચોકડી પાસે જવાનું બરાબર, તો મારે આખું ફરી ફરીને જવું પડે, એ ટાઈમ નો બસ નું કોને નથી। હશે કોઈ રૂટ જો તમે ચેક કરો તો 700 બસ ચાલે છે, કેટલી ચાલે છે પણ સાહેબ 9 વાગે પછી 70 નંબર ની જે લીલા કલર ની સચિન ની બસ આવે મને WhatsApp પર મોકલી દેજો ને તમને મારો નંબર ભી યાદ છે, હું તમને કમ્પ્લેન નંબર ભી મોકલી આપું। હા મોકલી આપજો। આ રૂટ એકદમ ખુલ્લો છે બીઆરટીએસ નો। જે સમસ્યા સૌથી વધારે લાગી એ વલ્ભાચાર્ય રોડ ઉપર લાગી છે, સરસ્વતી વિદ્યાલય થી હીરાબાગ સુધી માં જે લોકો બીઆરટીએસ ટ્રેક ની અંદર જે સફર કર અંદર જે નીકળા હતા લોકો ચાલતા અને જે ટોળા વળીને બેઠા હતા એ એકદમ બરાબર નથી, આવી રીતના બેસવું ન જોઈએ, અકસ્માતો થાય। બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે એમનો આપણે દોષ કાઢીએ છીએ ઘણી વખત કે ભાઈ ડ્રાઈવરો બરાબર ગાડી નથી ચલાવતા, એના હિસાબે એક્સિડન્ટો થાય છે। અત્યારે આપણે કાપોદ્રા ચાર રસ્તા પાસે આવી ગયા છે, અહીંયાથી ટર્ન મારશે ડિંડોલી તરફ, જોઈ શકો છો બસમાં ફૂલ પણ જગ્યા નથી દેખાતી, ફૂલ છે બસ। અત્યારે બીઆરટી ટ્રેક પાછો ચાલુ થઈ ગયો છે કાપોદ્રા થી રચના તરફ, મેટ્રોનું કામ ચાલુ હોવાથી આ રોડ તો એકદમ બંધ છે અને આ વચ્ચેનો ટ્રેક આપણે જોઈએ છે તો એમાં કમ્પ્લીટ લોકો બીઆરટીએસ ટ્રેકની અંદર જ હોન્ડા ગાડીઓ મોટી ગાડીઓ અંદરથી લઈ જઈ રહ્યા છે। આપણે જોઈએ છે અત્યારે કે બીઆરટીએસ ટ્રેકમાં બંને બાજુ ટ્રેક રસ્તાઓ ખુલ્લા છે ચાલુ છે, છતાં પણ લોકો બીઆરટીએસમાંથી અંદરથી પસાર થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો। વિસ્તારના તમામ લોકોને વિનંતી છે કે નિયમોનું પાલન કરો, જેથી કરીને સામેથી આ બસ એક આવી રહી છે જે વલ્ભાચાર્ય રોડ પર સૌથી મોટી સમસ્યા લાગી આપણને કે આ લોકો રસ્તા વચ્ચે બેઠેલા હતા, લોકો વોકિંગમાં નીકળ્યા હતા। જે પણ પોલીસ સ્ટેશનને લાગતું એમને વિનંતી છે કે લોકોને સમજાવી અને 10 વાગ્યા પછી બીઆરટીએસ ટ્રેક ની આવે અંદર આવે તો કોઈ સમસ્યા નથી, એવું ખાસ વિનંતી છે લોકોને કહેવા માટે। રચના સોસાયટી આવી ગઈ, રચના સર્કલ, જોઈ શકો છો આની અંદર બસ ચલાવવી એકદમ મુશ્કેલ છે, છતાં પણ ડ્રાઈવર ગમે તેમ કરીને આ સમયે બી અત્યારે કાઢે છે। બીઆરટીએસ ટ્રેક પર જ હમણાં ચડી જશું પાછા આપણે સીતાનગર વાળો રોડ આવશે, પુણા સીતાનગર ફૂટ ભવાની વાળો રોડ જે કહેવાય છે એ બી આપણે જોશું, એ રોડની શું હાલત છે અત્યારે, ત્યાં લોકો કઈ રીતના ટ્રેકની અંદર બેસે છે કે નથી બેસતા એ આપણે જોઈએ। આપણે જોઈએ છે અત્યારે આ ટ્રેકમાં અંદર જે જાય છે બુટ ભવાની વાળો રોડ છે, સીતાનગર વાળો રોડ છે, આપ જોઈ શકો છો લંબે હનુમાન રોડ બસ સ્ટોપ એ ટ્રેક પર આપણે આવી ગયા છીએ। બે
લાસ્ટ ફેરો છે આ લગભગ કેટલા વાગે નોકરી લાગે સવારે 7 વાગે ડબલ શિફ્ટમાં 7 થી 11 10 એટલે 11 વાગી જશે ને પહોંચતા તો જોઈ શકો છો ડ્રાઈવર સવારે 7 વાગે ટ્રીપમાં લાગ્યો છે આ રસ્તામાં બેઠેલા લોકો બગીચામાં બેઠા હોય એ રીતે બેઠા છે આપ જોઈ શકો છો ગાડી પણ અહીંયા રસ્તા વચ્ચે રાખીને બેઠે છે સામેથી બસ આવે ત્યારે ઊભી જ રાખી દેવી પડે એવી હાલત છે આપ જોઈ શકો છો તમામ લોકો ટ્રેકની અંદર ચાલી રહ્યા છે વોકિંગ કરવા નીકળ્યા છે ટોળા વળીને લોકો બેસે છે આપ જોઈ શકો છો આ બૂટ ભવાની વાળો રોડ છે જ્યાં લોકો એકદમ મસ્તીમાં બેઠા છે આ સમય હજી બસનો સમય છે ચાલવાનો જ્યારે બંધ થાય ત્યારે આની અંદર બેસે તો કોઈ સમસ્યા નથી આ બૂટ ભવાની વાળો રોડ છે બીઆરટીએસ ટ્રેક આપ જોઈ શકો છો બસ ચલાવવી મુશ્કેલ છે એકદમ 10-15 એમાં પણ આ ખાડા મોટા મોટા 15-20 ની સ્પીડે માંડ ચાલતી હશે બસ એટલી હાલત ખરાબ છે બીઆરટીએસ ટ્રેકની અંદર જરા બી બસ જો અડી હોય તો વાંક આવે બસ વાળો ડ્રાઈવરનો વાંક આવે સવારે 7 વાગે જે ડ્રાઇવિંગમાં લઈ ગયા હોય ડબલ શિફ્ટ કરતા હોય તો આજે એ માણસના સાંજે છેલ્લા 2 ફેરા હોય ત્યારે સૌથી મોટી મુસીબત હોય છે અહીંયા કોઈ નિયમો લાગતા નથી જેને જ્યાં વળવું હોય ત્યાં વળી શકે છે આપ જોઈ શકો છો બીઆરટીએસ ટ્રેકની અંદર લોકો શાંતિથી બેઠા છે ચાલી રહ્યા છે ગાડીઓ આવી રહી છે આ બસ સ્ટોપ આવ્યું અંજની બૂટ ભવાની બસ સ્ટોપ સ્વિંગ ગેટની હાલત બી આપ જોઈ શકો છો સ્વિંગ ગેટ જે 4.5 કરોડના ખર્ચે તમામ બસ સ્ટોપ પર સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા હતા એની હાલત બી ખસ્તી હાલત છે એક પણ સ્વિંગ ગેટ ચાલુ નથી આપ જોઈ શકો છો આ સ્વિંગ ગેટની હાલત જે ગ્રીલ સાથે બાંધીને લટકાવીને રાખેલો છે આપણે જોઈએ છે આ બૂટ ભવાની વાળો રોડ છે બીઆરટીએસ ટ્રેકની અંદરની હાલત આપણે ચેક કરવા માટે અત્યારે આવ્યા છીએ શું હાલત છે બીઆરટીએસ ટ્રેકની અંદર એ જોઈ રહ્યા છીએ આ ટેમ્પો બી બીઆરટીએસ ટ્રેકમાં જઈ રહ્યો છે બંને બાજુ રોડ ખુલ્લા છે ચાલુ છે છતાં આ ભાઈ બી ચાલીને અંદર આવી રહ્યો છે આ હોન્ડા લઈને રસ્તામાં ઉભા છે ફેમિલી સાથે વિચારો આ છોકરાઓ સાથે બેઠા છે બગીચો એ રીતે બધા અહીંયા ઉપયોગ કરી રહ્યા છે બીઆરટીએસ ટ્રેકનો ખરેખર જે બી પોલીસ સ્ટેશનને હદ લાગતી હોય એમણે લોકોને સમજાવીને બહાર મોકલવા જોઈએ આપ જોઈ શકો છો અત્યારે બીઆરટીએસ ટ્રેકની અંદર રિક્ષાઓ બી આવી રહી છે હોન્ડાઓ બી છે અહીંયા ભીડા છે જોઈ શકો છો બધા જે ટોળો વળીને અંદર બેઠા છે ડોર ટુ ડોરની ગાડી બી અંદર રાઉન્ડ મારી રહી છે આપ જોઈ શકો છો બીઆરટીએસ ટ્રેક ની અંદર સીતાનગર બસ સ્ટોપ આવ્યું છે જોઈ શકો છો ભાઈ મસ્તીમાં આવે છે અને સીધા જ ચડી જશે દરવાજામાં કોઈ કાયદા કાનૂન અહીંયા લાગતા નથી આપ
જોઈ શકો છો તમામ લોકો અંદર ચાલીને આવી રહ્યા છે. પાળી પર બી જે રીતે બેઠા છે અકસ્માત થતા વાર ન લાગે. આપ જોઈ શકો છો બંને તરફ બેનો પણ જે ચાલીને જાય છે રસ્તા વચ્ચે. બિંદાસથી લોકો બેઠા છે, કોઈ ચિંતા નથી, કોઈને કઈ ભય નથી, કોઈને કઈ ડર નથી. છોકરાઓ મસ્તી કરી રહ્યા છે, આપ જોશો બસની પાસે લાવવા માટે. તમામ લોકો બીઆરટીએસ ટ્રેકની અંદર ચાલી રહ્યા છે, જોઈ શકો છો આપ. કસે આમાં કંઈ પણ એક્સિડન્ટ થયું તો નામ આવશે ડ્રાઈવર, કે ડ્રાઈવર પીને ગાડી ચલાવતો હશે, પરંતુ એવું કંઈ છે નહીં. અહીંયા એક મિનિટ અહીંયા ઊભી રાખજો, આ દરવાજો ખોલજો, ઊભી રાખજો એક મિનિટ. દાદા આ બીઆરટીએસ ટ્રેકમાં લોકો ગાડી લઈને જાય છે, તમે કેમ રોકતા નથી? અહીંયા કોઈ નથી જતું, અમને સામા મળે છે, કેટલા લોકો મળે છે ખરેખર? તમે અહીંયા ઉભા રહો ને, એક પણ વ્યક્તિ અંદર નહીં જવે. એક્સિડન્ટ થાય તો ડ્રાઈવર પીધેલો છે એવું કહેવામાં આવશે. તમે સપાટા બોલાવો ને, તમને કોણ ના પાડે છે? નહીં પણ સમજાવો એને, જે કરવું પડે એ કરો. મારે તો બસમાં જવું જ પડે એમ છે રસ્તો, ને હું આવું છું રિટર્ન પાસે. જવા દો. આપણે જોયું અત્યારે પોલીસ સ્ટાફને પણ આપણે પૂછ્યું, પરંતુ એમનું કહેવું એવું છે કે અમારી સામે કોઈ જતું નથી. પણ આપણને ઘણા લોકો ટુ વ્હીલર લઈને પણ મેળા, રિક્ષાઓ લઈને પણ મેળા. કાયદાનું પાલન તમામ લોકોએ કરવું જોઈએ. મને એવું લાગે છે બીઆરટીએસમાં ઘણા એક્સિડન્ટો થયા છે, અને 100 કરતા વધારે લોકોનું મરણ થયું છે આની બીઆરટીએસ બસની અંદર, એ આપણે સૌ જાણીએ છીએ. છતાં પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. પણ પોલીસવાળા, ટ્રાફિક પોલીસને પણ પૂછ્યું કે પોઈન્ટ પર તમે ઊભા છો, એક પણ ગાડી અંદર ન જવી જોઈએ, કેમ જાય છે? પરંતુ એમની પાસે પણ કોઈ જવાબ હતો નહીં. ત્યાંથી કોણ કઈ બસ મને મળે હવે જવા માટે? 13 નંબર મળશે ને પેલી બાજુ. ઓકે ચાલો ભાઈ. 16 આપણે જોયું અત્યારે આપણે આ બસમાં સફર કરી, અને જે લોકોની સમસ્યાઓ હતી એમને આપણે પૂછ્યું, બસમાં બી બેઠેલા લોકોને પણ પૂછ્યું, અને જે બીઆરટીએસ ટ્રેકમાં લોકો રાઉન્ડ મારી રહ્યા છે એ બી આપણે જાણ્યું. આપણે જોયું અત્યારે હું કેનાલ રોડ ઉપર એક બસ સ્ટોપ છે એની અંદર ઉતરો છું. હવે અહીંયાથી કઈ બીજી બસ મને વલ્ભાચાર્ય રોડની મળશે તો ત્યાં સુધી જઈશ. તેર નંબરની બસ આવશે કાકા? 13 નંબર બંધ કરકે જ ગયા. અભી કોઈ આવેગા 13 નંબર? આવેગા. આપણે જોયું અત્યારે હું આવ્યો છું અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક બસ સ્ટોપ છે ત્યાં આવ્યો છું. હવે અહીંયાથી પાછો 13 નંબરમાં બેસીને, કેમ છો, બેસીને હું અત્યારે પાછો જઈશ. આપ જોઈ શકો છો આ બીઆરટીએસ ટ્રેક છે. લગભગ આ રોડ ઉપર આપણને કોઈ વચ્ચે ચાલતું દેખાયું નહીં. અમેઝિયા બસ સ્ટોપ છે ઈરુઆ, પરંતુ ટુ વ્હીલરને એ લોકો તો નીકળવાના જ છે એવું લાગી રહ્યું. આપ જોઈ શકો છો કોઈ પણ નથી.
ડોર બંધ નથી થતા એના હિસાબે લોકો લટકીને જે ઉભા રહે છે, એક્સિડન્ટ થવાના ભય છે. આપ જોઈ શકો છો અત્યારે ખરેખર આ ડોર બંધ થઈ જવા જોઈએ. જે આ લટકીને ઊભા છે એ ખરેખર ઊભા ન રહેવા જોઈએ. આપ જોઈ શકો છો આ બી ઉતરી ગયા, આ ખુલ્લા રહે છે એના કારણે. જ્યારે બસ આવે ત્યારે જ ખુલવા જોઈએ, પરંતુ અત્યારે હાલમાં એમનેમ પણ ખુલી રહ્યા છે. તમામ બસ સ્ટોપમાં આ વસ્તુ રિપેરિંગ કરવી જોઈએ જેથી કરીને એક્સિડન્ટ થવાના ભય ઓછા થઈ જાય. આપ જોઈ શકો છો અત્યારે હું પોતે અમેઝિયા બસ સ્ટોપ પર ઉતરો છું. સોળ નંબરની બસ આવી ગઈ છે અત્યારે, ફૂલ છે ભરેલી. આને ઉભી રાખજો. આ જશે ને અશ્વની કુમાર, આ જોઈ શકો છો ટ્રાફિક. અશ્વની કુમાર જશે હે? સરસ્વતી સર્કલ નહીં જાય, જશે ને? થોડાક સાઈડ પર આવી. હા પાછળ આવી. આપ જોઈ શકો છો અત્યારે હું રિટર્ન પાછો જાઉં છું બીઆરટીએસ અમેઝિયાથી. બસ એકદમ ફૂલ છે, આપ જોઈ શકો છો જરાક પણ જગ્યા નથી. છતાં પણ 1000 કરોડ નું નુકસાન કરતી બીઆરટીએસ બસ, 1000 કરોડ કા નુકસાન હૈ, ટિકિટ વગર કા સબ લોગ ઘૂમતે ઇસકે લિયે. આપ જોઈ શકો છો પાછા આપણે સીતાનગર 4 રસ્તા પર આવી ગયા છીએ. બીઆરટીએસ ટ્રેકમાંથી જ અંદરથી ચાલે છે જેથી કરીને એક્સિડન્ટનો ભય રહે છે. આપ જોઈ શકો છો પછી ડ્રાઈવરનો વાંક આવે છે કે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતા, પરંતુ અત્યારે ગુનેગાર તો અંદર ચાલવાવાળા લોકો જ છે અને ટોળા વાળીને બેસવાવાળા લોકો જ છે. આપ જોઈ શકો છો લોકો બિંદાસથી ચાલીને જઈ રહ્યા છે. કોઈને ડર નથી કે ભય નથી કે કોઈ રોકવાળો નથી, મોબાઈલ પર વ્યસ્ત. બીએટીએસ રૂટ છે આ સીતાનગર થી આપ જોઈ શકો છો લોકો ટોળે વળીને બેઠા છે, સામે બી આપ જોઈ શકો છો. બીઆરટીએસ બસમાં અત્યારે આપણે સફર કરી રહ્યા છીએ. 16 નંબરની આ બસ છે જે હું અત્યારે સફર કરી રહ્યો છું. આ સીતાનગર બસ સ્ટોપ આવ્યું છે, સીતાનગર રૂટ કહેવાય છે હીરો. સ્વિંગ ગેટ જે હું કહેતો હતો એક પણ સ્વિંગ ગેટ ચાલુ નથી. કેટલા વાગે નોકરીએ લઈ ગયો ભાઈ? 4 વાગે 2 મિનિટ. કેટલા વાગે? 4 વાગીને 2 મિનિટ. અત્યારે 4 વાગે. ઓકે. હવારની શિફ્ટમાં નહોતા?
સિંગલ સીટ બીઆરટીએસ ટ્રેકમાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે 16 નંબરની બસમાં હું બેઠો છું દિંડોલી વાળી છેલ્લું સ્ટેશન કયું આવે છેલ્લું સ્ટેશન હા જાંગીરપુરા આપ જોઈ શકો છો બીઆરટીએસ ટ્રેકમાંથી જ લોકો હોન્ડા લઈને આવી રહ્યા છે કોઈને કોઈ ડર નથી કોઈ પોલીસ ખાતાનો જવાન પણ ચાર રસ્તા પર છે નહીં આપ જોઈ શકો છો રોડ બી તૂટેલી હાલતમાં છે લોકો ચાલીને આવી રહ્યા છે ગ્રીલ ઉપર બેસી રહ્યા છે ટોળા વળીને નીચે બેઠા છે રોજની સમસ્યા છે સાંજે 7 વાગ્યા પછી આ જ હાલત હોય છે 7 થી 10 બસ ચલાવી એકદમ અઘરી છે અહીંયાથી તો પણ ડ્રાઈવરો હિંમત કરીને બસ ચલાવી રહ્યા છે આ રૂટ ઉપર એટલે સારું કહેવાય કે 10 થી 20ની ઉપર 10 થી 20 સ્પીડ છે વધારે નથી રહેતી 20 સુધી તો માંડ ચાલી શકે છે આપ જોઈ શકો છો આ ફોર વ્હીલ ગાડી બીઆરટીએસ ટ્રેકમાં ભાજપની કોઈ કાર્યકર્તા હતા ફોર્ચ્યુનર ગાડી હતી આગળ ખેસ હતો ભાજપનો એક લાયસન્સ મળી ગયું છે એ લોકોને કે ગમે ત્યાં જવું હોય તો એ લોકો જઈ શકે નો એન્ટ્રીમાં બી જઈ શકે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે એમને રોકવાળું કોઈ નથી હું મેયરને ડેપ્યુટી મેયરને કમિશનરશ્રીને કહેવા માંગુ છું એક વખત બીઆરટીએસ બસમાં આપ બેસો સફર કરો હાલતમાં છે 4.5 કરોડના ખર્ચે સ્વિંગગેટ બનાવવામાં આવ્યા હતા પણ એક પણ અત્યારે કાર્યરત નથી મહાનગરપાલિકાનું કામ મોટું મોટું હોય છે પછી રૂપિયામાં બી મોટું હોય છે પરંતુ આપ જોઈ શકો છો આ બાળાઓ બી કોઈનો પગ આની અંદર આવી જાય કે કંઈ બી અકસ્માત થાય તો જવાબદારી કોની હોન્ડાઓ પણ કમ્પ્લીટલી બીઆરટીએસ ટ્રેકમાં આવી રહ્યા છે આપ જોઈ શકો એકદમ ગૂંચવણ ભરી વસ્તુ છે ગાડી ચલાવવી તો કઈ રીતે બસ ચલાવવી આપ જોઈ શકો છો બુટ ભવાની વાળો રોડ છે સીતાનગર બુટ ભવાની વાળો મોટા ખાડાઓ અધૂરામાં પૂરું કમ્પ્લીટલી ગાડી બીઆરટીએસ ટ્રેકની અંદર આવી રહી છે હોન્ડાઓ આપ જોઈ શકો છો ટુ વ્હીલર કમ્પ્લીટ બીઆરટીએસ ટ્રેકમાં આવી રહ્યા છે ચાલતા લોકો બી જઈ રહ્યા છે ડ્રાઈવરને સૌથી મુસીબત અત્યારે ગાડી ચલાવવામાં પડી રહી છે 10ની સ્પીડે ગાડી 10-15ની સ્પીડે માંડ ગાડી ચાલે છે આપ જોઈ શકો છો આ લોકોની જે દાદાગીરીઓ બી બહુ છે કે બસને જરાક બી ટચ થયું તો પ્રોબ્લેમ સમસ્યા ઊભી થશે આ બેનો બી જોઉં છો આ બી બેનો રસ્તા વચ્ચે બેઠી છે એકદમ આ ખાડા જો એક બસ આવે એટલે બીજી બસે ઊભી જ રાખી દેવી પડે કેમ કે હવે આવા લોકો અહીંયાથી હટતા નથી જેથી કરીને સૌથી મોટી મુસીબત છે આપ જોઈ શકો છો આ રસ્તા વચ્ચે જે બેઠા છે એ નડી રહ્યા છે કમ્પ્લીટ બીઆરટીએસ ટ્રેકની અંદર જે વાહનો આવી રહ્યા છે બીજી બસ જે આવી રહી છે એ બી બસ આ ઊભી જ રાખી દેવી પડે ગંદકી બી એટલી છે સફાઈ પણ અહીંયા નહીં થતી હોય એવું લાગી રહ્યું છે આજે બેઠા છે લોકો બંને તરફ એ પિકનિક મનાવી રહ્યા એવું લાગી રહ્યું છે પગ બી ખસેડતા નથી કંઈ બી થશે તો જવાબદારી કોની આ જોઈ લો હસે છે પણ ખસતા નથી આપ જોઈ શકો છો આ કપલ બી અહીંયા બેઠું છે
લોકો રમત સમજે છે, પણ જયારે પગ બસ ની અંદર આવી જશે ને ત્યારે ખબર પડશે હાલત તમારી શું થાય છે. સ્વિંગ ગેટ ની હાલત, એક પણ સ્વિંગ ગેટ ચાલુ નથી. જો સ્વિંગ ગેટ ચાલુ હોય તો બી અંદર કોઈ ટુ વ્હીલર વાળા આવે નહીં, ફોર વ્હીલ વાળા આવે નહીં, પરંતુ કમ્પ્લીટલી સ્વિંગ ગેટ 4.5 કરોડના ખર્ચે જે બનાવ્યા છે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. લોકો બીઆરટીએસ ટ્રેકની અંદર 7 વાગ્યાથી મસ્તીમાં હોય છે. પોલીસ ખાતાને બી નમ્ર અપીલ છે કે લોકોને સમજાવીને વાત કરે, કોઈને મારઝૂડ કરવાથી કોઈ રસ્તો નથી, પરંતુ લોકોને સમજાવે. ટ્રેકની બહાર બોર્ડ મારે ગયા, આ ટ્રેકની અંદર 10 વાગ્યા સિવાય 10 વાગ્યા પછી રાત્રે તમે જઈ શકો છો, ચાલવા માટે કે ફરવા માટે કે બેસવા માટે. આપ જોઈ શકો છો ખાડા બી એટલા છે. વરાછા ઝોનના જે બી અધિકારીને આ રોડ લાગતો, એમણે ખાસ આ રોડે આંટો મારવો જોઈએ. કેટલા ખાડાઓ છે, આ રોડની હાલત શું છે, આની અંદર બસો કઈ રીતે ચાલે, ટુ વ્હીલર વાહનો કઈ રીતે ચાલે, રિક્ષાઓ કઈ રીતે ચાલે, તાત્કાલિક આ રોડ ઉપર રિપેરિંગ કરવો પડે એમ છે. એ બી ખાસ જોઈ લઈ, જરા પણ રોડના ઠેકાણા નથી. આપ જોઈ શકો છો એકદમ ભંગાર હાલતમાં રોડ થઈ ગયો છે. રુસ્તમબાગ બસ સ્ટોપથી બેસીને અમેઝિયા સુધી ગયો અને અમેઝિયાથી પાછો રિટર્ન આવી રહ્યો છું. આપને બતાવી રહ્યો છું કે બીઆરટીએસ ટ્રેકની અંદરની હાલત શું છે. ડ્રાઈવરોને છેલ્લા 3 કલાક કેટલી મુસીબત પડે છે આ રૂટના ચલાવવાળાને એ હું આપને બતાવી રહ્યો છું. ઘણા રૂટ એવા છે એની અંદર કોઈ વ્યક્તિઓ પણ જોવા ન મળી, અને ઘણા રૂટ એવા છે કે એની અંદર લોકો પબ્લિક જ જોવા મળ્યું. એવું લાગ્યું કે આ સામાન્ય રૂટ બીઆરટીએસ રૂટ છે જ નહીં. આપ જોઈ શકો છો આ લક્ઝરી બસ એ બી અંદર આવી છે. આ બી નો આને ખરેખર આની અંદર આવી ન શકે. કમ્પ્લીટલી આપ જોઈ શકો છો બીઆરટીએસ ની અંદર જ લોકો આવી રહ્યા છે, કારણ કે બાજુના રોડ ઉપર એકદમ દબાણ છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીએ આ દબાણો દૂર કરવા જોઈએ. બીઆરટીએસ ટ્રેકની આજુબાજુના કમ્પ્લીટ રોડ ખુલ્લા કરવા જોઈએ, જેથી કરીને બીઆરટીએસ રૂટની અંદર લોકો ચાલવા આવે નહીં, ગાડીઓ પણ ચલાવે નહીં. જ્યાં સુધી દબાણો નહીં હટશે ત્યાં સુધી પરિસ્થિતિ આને આ રહેવાની છે. એટલે કમિશનર શ્રીને પણ હું વિનંતી કરું છું કે તાત્કાલિક આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે, જેથી કરીને બીઆરટીએસની અંદર જે ટુ વ્હીલરો ફોર વ્હીલરો ચલાવતા લોકો ઘૂસે નહીં અંદર. આપ જોઈ શકો છો અત્યારે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે, LH રોડ વાળું, એ બી બતાવી રહ્યો છું. અત્યારે અહીંયા ફરજિયાત બીઆરટીએસની બહાર ચલાવવી પડશે, કારણ કે મેટ્રોના બેરિકેડ જે માર્યા છે એ જોયા આપણે અત્યારે. કાપોત્રા બસ સ્ટોપ આવી રહ્યું છે. જોઈએ આપણે હાલત અત્યારે આગળના રૂટની બી કેવી છે. લોકોએ સમજવું પડશે, જો લોકો નહીં સમજશે તો એક્સિડન્ટોના ભયો ઊભા થશે, અને એક્સિડન્ટના ભય ઊભા થશે એટલે સીધો જ એટેક ડ્રાઈવરો ઉપર થવામાં આવે છે, કારણ કે ગુનેગાર ડ્રાઈવરને જ ગણવામાં આવે છે. પરંતુ ક્યારેક એવું લાગે છે આ જોઈને, આજે આ એક પણ ડોર બંધ નથી થતા. આપ જોઉં છો કે લોકો લટકીને ઊભા રહે છે, એ પણ બંધ થવા જોઈએ. તમામ બસ સ્ટોપ રિપેરિંગ મેન્ટેનન્સ માગે છે, એ તાત્કાલિક મેન્ટેનન્સ થવું જોઈએ તમામ બસ સ્ટોપોનું. કાપોદ્રા બસ સ્ટોપ અત્યારે આવ્યું છે. આપણે હમણાં ટૂંક સમયમાં હીરાબાગ તરફ જઈ રહ્યા છીએ. ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે, તમને આ વાત સાચી લાગે તો અંદર લોકોને સૂચના આપવા માટેની એક કોમેન્ટ જરૂર કરજો, અને આ મારું લાઈવ શેર પણ કરજો, જેથી કરીને લોકો સુધી, લાખો લોકો સુધી આ પહોંચે, અને લોકોમાં થોડુંક એવું લાગે કે નહીં એમની વાત સાચી છે, બીઆરટીએસ ટ્રેકની અંદર ખરેખર આપણે જવું ન જોઈએ. આ રોડ તો એકદમ ખાલી છે, પણ એક ભાઈ વચ્ચે ઊભા છે એવું દેખાય છે. હા, એ ધીમે ધીમે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો હવે ગ્રીલ કૂદવાની, ઉપર ચડવાની કોશિશ કરી છે. મોટી ઉંમરના છે છતાં પણ આની અંદર આંટા મારે છે, આપણે એમને કેમ સમજાવવા.
સીતાનગર ચોક પાસે આપણે ટ્રાફિક પોલીસને પણ પૂછ્યું. ડ્રાઈવરો સાંજે સવારથી જે નોકરીએ લઈ ગયા હોય છે, સાંજે કંટાળી ગયા હોય છે, ત્રણ ફેરા જ્યારે બે ત્રણ ફેરા છેલ્લા બાકી હોય છે ત્યારે બીઆરટીએસ રૂટ એકદમ ગંભીર હાલતમાં હોય છે. લોકો અંદર ચાલવા માટે નીકળ્યા હોય છે, ટોળા વળીને બેસી રહી છે, ગાડીઓ લઈને અંદર નીકળતા હોય છે. એમને ખાસ ધ્યાન રાખવા જેવું છે. ત્યારે હીરાબાગ પાસે યુ ટર્ન મારી રહ્યા છીએ. અહીંયાથી છે ને તમે પાછા પેલા સ્ટેશન સુધી દઈ જજો, આ સ્ટેશન ઉતારે ને તાથી તાથી તમે ચાલી લેજો બરોડા. હા પાછી કાપોત્રા ઉભી રહે, અહીંયાથી બસ નીકળશે ને હમણાં ટાઈમ ઓવર થઈ જાય બસ નહીં મળે. અહીંયા ઉતરીને રિક્ષા કરો ને, બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે. પાછો આ બીઆરટીએસ રૂટ વલ્ભાચાર્ય ટ્રેક ચાલુ થાય છે, આપ જોઈ શકો છો. આ બેન અહીંયા બેઠા છે, સારું કહેવાય ઉભા થઈ ગયા, નહીં તો બસ નું વ્હીલ એની પર જ ચાલી જાય એવી પોઝિશન હતી. આ બેન બી એક ચાલીને આવી રહ્યા છે. કોઈને ડર નથી બસ નો કે કોઈનો ડર નથી, આપ જોઈ શકો છો ચાલીને આવી રહ્યા છે. આ છે અમારો વલ્ભાચાર્ય રોડ, એકદમ જામ અત્યારે જોશો બીઆરટીએસ ટ્રેકની અંદર તો હજારોની સંખ્યામાં અંદર લોકો રાઉન્ડ મારતા હશે. આપ જોઈ શકો છો અત્યારે એક ભાઈ બીજા બી આવી રહ્યા છે, મોટી સંખ્યામાં હમણાં લોકો જોવા મળશે. આખા ટ્રેક પર ચડ એકદમ નાનો રસ્તો છે, આ છોકરાઓ બી જો કાં ચડીને બેઠા છે. આ ભાઈ બી ઉપર ચડી ગયા ત્યારે બસ જાય, આ રીતે કમ્પ્લીટલી બસ જોઈ શકો છો આપ. એ બી પગ ઊંચા લઈ લીધા તો સારું છે, આ ટોળે ટોળા બેઠેલા છે. સ્લો ચલાવજો થોડી, જોઈ શકો છો આપ મોટી સંખ્યામાં લોકો બીઆરટીએસ ટ્રેકની અંદર બેઠા છે, ટોળા વળીને મોટા પ્રમાણમાં બેઠા છે. બસ ચલાવી અઘરી છે અત્યારે જોઈ શકો તો આપ, એકદમ 20-10 સ્પીડે ચલાવવી પડે છે. બંને બાજુ ટ્રાફિક જામ છે, આપ જોઈ શકો છો લોકો બેઠેલા છે, ચાલવાવાળા નીકળ્યા છે, ટોળા વળીને બેસેલા છે. આપ જોઈ શકો છો ટોળા વળીને જે બેઠેલા છે 5-10 સંખ્યામાં, ફેમિલીમાં પણ આવે છે, નાના બાળકોને લઈને પણ આવે છે. એવડું મોટું જોખમ, હમણાં જે સામે બસ આવે છે આપ જોજો હાલત શું થાય છે. બંને બસ ભેગી થશે ને ચાલવાની જગ્યા નહીં રહે, અને એક પણ ટુ વ્હીલર ખસેડવાની કોશિશ કરશે નહીં. આપ જોઈ શકો છો અત્યારે હાલત. ક્યારે લોકો સમજશે? આજે બસ આવી ગઈ છે, અત્યારે જામ થઈ ગયું. આપ જોઈ શકો છો કે હોન્ડા લઈને ભાઈ ઉપડો, કેમ કે એને ખબર પડી ગઈ લાગે છે, આ તો ખસેડવાનું નામ જ નહીં લેશે એવું લાગે છે. બસ જો આખું જામ થઈ ગયું, આપ જોઈ શકો છો. આ હાલત છે બીઆરટીએસ ટ્રેકની વલ્ભાચાર્ય રોડ. કોઈને સમજવું જ નથી આ રીતે પાર્કિંગ કરીને 2-3 ગાડીઓ બહાર રાખીને બેસી જાય છે. ફરી ગયા આપણો કેમે, વિડીયો ચાલુ છે એટલે લાઈવ. આપ જોઈ શકો છો લોકો ટોળા વળીને જે બેઠા છે, બગીચો હોય એ રીતે બેઠા છે. બંને તરફ જોજો કેટલા લોકો બેઠા છે, વોકિંગ વાળા એટલા છે. બીઆરટીએસ આખો જામ. જે પણ પોલીસ સ્ટેશનને આ લાગતો હોય, એમણે પેટ્રોલિંગ અંદર કરવાની જરૂર છે થોડાક દિવસ. લોકોને સૂચના આપવી જોઈએ, માઇકમાં સૂચના આપવી જોઈએ કે આ ટ્રેકમાં તમે 10 પછી અંદર આવો તો ચાલશે, બાકી ચાલુ સમયમાં 7-10. આપ જોઈ શકો છો બંને બાજુ ટોળે ટોળા છે, આમાં ગાડી ચલાવવી ક્યાં? કંઈ બી કોઈને અડે તો ડ્રાઈવરનો વાંક આવે છે ભાઈ છેલ્લે. આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો બેઠા છે બંને તરફ.
લોકો મસ્તીમાં છે. અમે એલડી માતાનું મંદિર છે અમારા વિસ્તારનું. એક બસ સ્ટોપ આવ્યું છે ત્યારે હાલમાં ટોળું જોઈ શકો છો કેટલા લોકો બેઠા હતા. આ ભાઈ ચાલ્યા જાય છે પોતાની મસ્તીમાં. કઈ સાઈડ ચાલુ એ બી એમને ખબર નથી. પાછળથી બસ ચડી જાય તો વાંક કોનો. પોતે માવા ખાવામાં મસ્ત છે. જોઈ શકો છો ઉપર બી કેટલા બેઠા છે. મહિલાઓ બાળકો આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો અંદરથી ચાલી રહ્યા છે. બેસ ટોળે ટોળા અંદરથી જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં લોકો અંદરથી અવર જવર કરી રહ્યા છે. ટોળા વળીને બેઠા છે. આમાં ડ્રાઈવર કરે શું, બસ કઈ રીતે ચલાવે. 10 ની સ્પીડે પણ બસ નથી ચાલતી. કોઈ બી માણસ અત્યારે આ બસમાં બેઠો હોય, પોતાના ઘરે જવું હોય, નોકરી ધંધેથી થાકીને આવ્યા હોય, પણ બસ જ ચાલે નહીં તો કઈ રીતે માણસ ટાઈમે ઘરે પણ પહોંચે. આ બીઆરટીએસ રૂટ એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે આ બસ સમયસર, આપ જોઈ શકો છો લેડીઝો જે અત્યારે બેઠી છે એકદમ રોડ ઉપર બેઠી છે, એ ઊભી થઈ પછી અહીંયાથી બસ ચાલી એક એવી પોઝિશન છે. આપ જોઈ શકો છો આ નાની બાળાઓ પણ રોડ ઉપર બેઠી હતી. આ સૌરાષ્ટ્ર સોસાયટીનું સર્કલ આવી ગયું છે અત્યારે. જે અમારો બીઆરટીએસ રૂટ વલ્ભાચાર્ય રોડવાળો કહેવાય છે, સારામાં સારો રૂટ કહેવાય છે, એની હાલત બી આજે આજકાલ લોકોએ ખરાબ કરી નાખી છે. આવી રીતે બીઆરટીએસ ટ્રેકમાં ટોળા વળીને બેસે છે, બસ પણ ચાલે એટલી જગ્યા નથી રહેવા દેતા. છેલ્લે વાંક આવશે કોનો, ડ્રાઈવરનો વાંક આવશે કે ડ્રાઈવર પીને ગાડી ચલાવે છે. પીને નહીં એમનેમ ચલાવે છે ગાડી. અત્યારે હું પોતે હાજરમાં છું પણ ગાડી ચાલતી જ નથી. લોકો ગમે તેવી રીતે આડા અવળા થાય છે, વચ્ચે આવી જાય છે ટ્રેકની અંદર. ડ્રાઈવર શું કરે. સવારે 7 વાગે ડ્રાઈવર નોકરીએ લાગે છે, 6 વાગે અને રાત્રે 11 વાગ્યા સુધી નોકરી કરે છે. આપણે જાણીએ છીએ, આ ભાઈ એવું કીધું કે હું બપોર પછીની શિફ્ટમાં આવ્યો છું, પરંતુ મને ખબર છે કે સવારે 5 વાગે ઉઠા હશે ત્યારે નોકરી ચાલુ થઈ હશે. 12,000 પગારમાં 18 કલાક નોકરી કરે છે આ લોકો. આપણે જોયું અત્યારે, હું અત્યારે રુસ્તમબાગ બસ સ્ટોપ છે ત્યાં પછી પાછો આવી ગયો છું અને તમને અત્યારે હાલ મેં જે હતા બીઆરટીએસ રૂટના એ મેં આપને બતાવ્યા છે. આપે જોયું અત્યારે હું આ બસમાં બેસીને અત્યારે આવ્યો હતો, એ જ બસમાં કે જે બસમાં મેં તમને રૂટમાં બતાવ્યું કે સમસ્યા શું છે શું નથી. આપે જોયું આ છેલ્લો લગભગ ફેરો લાગે છે. લોકો જે અહીંયા બેઠા છે છેલ્લો ફેરો છે, પરંતુ બીઆરટીએસની સૌથી મોટી તકલીફ બીઆરટીએસ રૂટની અંદર જે લોકો બેસે છે ટ્રેકની અંદર, ગાડીઓ ચલાવે છે, ટોળા વળીને જે બેસે છે એ સૌથી મોટી મુશ્કેલી છે. આ અમારા વિસ્તારમાં આવેલું બસ સ્ટોપ છે, છેલ્લું બસ સ્ટોપ જે સરસ્વતી વિદ્યાલય પાસે છે, રુસ્તમબાગ સ્વામિનારાયણ બસ સ્ટોપ. અત્યારે આપણે તમને બતાવ્યું કે બીઆરટીએસ રૂટમાં જે સૌથી મોટી મુશ્કેલીઓ છે, લોકો અંદર જે ટોળા વળીને બેસી રહી છે એ બતાવ્યું છે. લોકોને પણ હું કહેવા માગું છું કે સાંજે 7 વાગ્યાથી તમે જે બેસી જાઓ છો એ ખરેખર બેસવું ન જોઈએ. તમે બીઆરટીએસ બસ ટ્રેકની અંદર ચાલો, એની અંદર બેસો, એની અંદર તમે ફરો, કોઈ સમસ્યા નથી. પણ એનો લાસ્ટ ટાઈમ છે રાત્રે 10 વાગ્યા પછી. 10:15, 10:30 તમે જો અંદર બેસો તો કોઈ સમસ્યા ઊભી નથી થતી. પરંતુ તમે જો 7 વાગ્યાના બેસી જશો તો સૌથી મોટી સમસ્યા છે. ડ્રાઈવરને બસ ચલાવવામાં સમસ્યા છે. 10 ની સ્પીડ સિવાય ગાડી ચાલતી નથી. લોકો કામ ધંધેથી જ્યારે ઘરે જતા હોય પરંતુ અંદર બસ ચલાવવાની જગ્યા જ ન હોય તો લોકો ચલાવે કઈ રીતે. છેલ્લે એક્સિડન્ટ થાય તો આપણે ડ્રાઈવરનો વાંક કાઢીએ છીએ કે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો પરંતુ એવું નથી હોતું. આજે મેં જોયું છે કે અહીંયાથી હું સ્વામિનારાયણ બસ સ્ટોપ છે અમારું રુસ્તમબાગ, ત્યાંથી બેસીને હું અમેજિયા સુધી ગયો, અમેજિયાથી પાછો અહીંયા સુધી આવ્યો છું. 25 રૂપિયાવાળી મેં ટિકિટ લીધી છે, એ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે મેં પોતે 25 રૂપિયાની
ટિકિટ લીધી છે સિટી લિંકની, જે ટિકિટ છે 25 રૂપિયાવાળી ટિકિટ છે, જેમાં અનલિમિટેડ સફર છે આખા દિવસની. હું પોતે પણ ટિકિટ લઈને બેઠો છું. તમામ લોકોને વિનંતી કરું છું કે બીઆરટીએસ બસમાં જે લોકો બેસતા હોય એ ટિકિટ ફરજિયાત લે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાને જતું નુકસાન અટકે. 1000 કરોડ કરતાં વધારે નુકસાન બીઆરટીએસ બસમાં સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. ઘણા લોકો, ઘણા કંડક્ટરો પૈસા રોકડા લઈ લે છે પણ ટિકિટ આપતા નથી. આપણે જોયું છે કે ઘણા લોકોની ફરિયાદો મને મળતી હોય છે કે ટિકિટ નથી આપતા. શેના કારણે નથી આપતા? તમે પોતે માગો ટિકિટ તો જ પૈસા આપો. મશીન બંધ છે તો પૈસા નહીં આપો, ટિકિટ હાથમાં આપે તો જ પૈસા આપો. તમે જોયું અત્યારે મેં તમામ સૂચનાઓ તમને આપી છે, એ જ પ્રમાણે તમે વર્તો. કોઈ પણ બસમાં બેસો પહેલાં ટિકિટ માગો, ટિકિટ નહીં આપે તો રૂપિયા નહીં આપો. પહેલાં રૂપિયા ક્યારેય નહીં આપતા. અને જો મશીન બંધ હોય, કોઈ કંડક્ટર એવું કહે કે મશીન બંધ છે તો તમે રહીને પૈસા નહીં આપો, તમારે ટિકિટ લેવાની થતી નથી. જો મશીન ચાલુ હોય તો જ તમારે ટિકિટ લેવાની થાય છે. ખાસ કરીને વિનંતી છે, આ તમામ વસ્તુનું ધ્યાન આપો. ફરીવાર આપણે પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 98 248 22 00 00. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.